પરથી ચુમ્યો કસુમી નો રંગ, રાજ ને તો ચુમ્યો કસુમી નો રંગ, મારી વાલી એ મારી વાલી દિલ દાદાની પગની મેંદી પરથી ચુમ્યો કસુમી નો રંગ. મારે એક જગ્યાએ કાર્યક્રમ હતો અને એ દરમિયાન મેં આ ગીત ગાયું કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. તો એનઆરઆઈ એરિયા છે ને, એમણે મને કીધું, મને કે નિર્મલદાન તમારો આ સંસ્કાર ને સંસ્કૃતિનો આ કાર્યક્રમ હોય ને તો આ ગીત ના ગાતા, આ લીટી ના ગાતા. મેં કીધું કઈ લીટી, સાંભળજો. મેં કીધું કઈ લીટી, તો મને કે ચૂમ્યો કસુંબીનો રંગ આવે છે ને, વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ, તો મને કે આ ન ગાતા. મેં કીધું કેમ, મને કે એમાં ચૂમવાની વાત આવે છે ને, તમારો સંસ્કારનો કાર્યક્રમ હોય એટલે એમાં ચૂમવાની વાત આવે, તમારે ન ગાવી. ચેતનભાઈ, પછી મેં એને કીધું, મેં કીધું તું જે રીતે સમજે છે એ રીતે ચૂમવાની વાત આમાં નથી. તો મને કે કઈ રીતે છે? પછી મેં એને કીધું આપણા દેશમાં ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે રણમેદાનમાં શૂરવીરો જાતા. બાઠી બીર હાક હરડાક ભૂ ચાક ચાક રહી ઉર છાક કહું કોદ મેં બોલ કે બોલ બોલ યાંત બહલ ઓલ ખાપે બાગેરાન પતારાન કતા કે વિનેદ મેં ટોપાકટ ટોપીકટ પીતકટ શીશકટ અંકટ ઉપમાસુ આઈ મિલી મોદ મેં રણમેદાનમાં યોદ્ધા જાતા અને ગાય માટે બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે થઈને લડતા લડતા માથા કપાઈ જતા અને એ માણસ જ્યારે શહીદ થતા ત્યારે એની પત્નીને સતી થવાના રિવાજ હતા. માયકાંગલાની પત્નીને સતી થવાના રિવાજ નહોતા. ધર્મ માટે મર્યા હોય એની પત્ની સતી થાય, સ્મશાન યાત્રા નીકળે ને એની પહેલા જે માણસ દેશ માટે મર્યો હોય એની પત્ની, જે માણસ ધર્મ માટે મર્યો હોય એની પત્ની, જે માણસ ગાય માટે મર્યો હોય એની પત્ની સતી થવા માટે તૈયાર થાય, હાથમાં મહેંદી મૂકે, પગમાં મહેંદી મૂકે, માથામાં તેલ નાખે, સેથામાં સિંદૂર નાખે, ઢોલને નગારા વાગતા હોય, ડબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ, સ્મશાન યાત્રાની પહેલા હાથમાં તલવાર લઈ માથે આમ કરીને આમ છૂટા વાળ થઈ ગયા હોય, છૂટા કહી છે કાળા સુંવાળા રૂપાળા ઉષાને જુવાની હજુ આવતી, માથામાં તેલ નાખ્યા હોય, સેથામાં સિંદૂર પૂર્યા હોય, હાથમાં પગમાં મહેંદી મૂકે હોય, ઢોલ નગારા વાગતા જતા હોય, સતી માતકી જય, સતી માતકી જય, સતી માતકી જય થતા થતા સ્મશાન યાત્રા નીકળે, સોળ શણગાર સજી અને ઈ બાઈ જેને કહેવાય સ્મશાનમાં પહોંચે, ચિતા ખડકવામાં આવી હોય એ ચિતાની ઉપર શહીદના મૃતદેહને સુવડાવવામાં આવે અને આ દેશની આર્ય નારી સતી થવા માટે પલાઠી વાળી અને ચિતા ઉપર બેસી જતી, ખોળામાં માથું હોય, અગ્નિ સંસ્કાર દેતા દેતા પગની પાણીથી અગ્નિ સંસ્કાર દેવાની શરૂઆત થાય, બાઈ બેઠી હોય, શહીદનું મૃતદેહ ખોળામાં સૂતું હોય અને અગ્નિની શરૂઆત થાય, ઝાડ 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 કરતાં કરતાં અગ્નિ પગ પગની પાણી બળતા 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 ઢીંચણનો ભાગ બળે, ઢીંચણનો ભાગ બળતા બળતા હાથળનો ભાગ બળી જાય, હાથળનો ભાગ બળતા બળતા કમરનો ભાગ બળે, કમરનો ભાગ બળતા 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 છાતીનો ભાગ બળે, પછી ઓલું ખોળામાં માથું હોય ને એને કોઈ પ્રકારનો આધાર ના રહે એટલે સુરવીરનું માથું આમ કરીને આમ પડી જાય, એ વખતે સુરવીરના હોઠ બાઈના પગ ઉપર મૂકેલી મહેંદીમાં અડે, એટલે મેઘાણી લખે છે કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂનો કસે.